गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप गुजराती विषय शीखवानो छे ने? तो गुजराती विषय एटले कई बुक? हाँ, आपणी कलरवनी बुक छे ने, बधा पासे छे ने आवी बुक? तो चलो हवे एमां तो तमने ख्याल ज हशे कि आपणे अत्यार सुधी चेप्टर पहेलू शाळा तत्परता एक पूर्ण करी दीधेलू छे। आपणे जुओ અહીંયા સુધી બધું પૂરું કર્યું ને, છેલ્લે શું કર્યું હતું? આપણે ગીત ગાયું હતું ને, કયું ગીત ગાતું? ફુગ્ગો પાડેલ છે, રાઈટ, બધાને યાદ છે હે? મજા આવી હતી ગીત ગાવાની, લખ્યું હતું ને બધાએ બુકમાં પણ। તો ચાલો હવે આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરીએ, ચેપ્ટર બીજું, શાળા તત્પરતા બે, બરાબર। હવે એમાં પણ આપણે એક સરસ મજાનું ગીત ગાવાનું છે, અને ગીત આ ગીત તો બધાને આવડતું હશે, બધા ગાઓ છો ને આ ગીત? ચાલો આપણે બધા ગીત ગાઈશું, રેડી છો ને બધા? હં, તો ચાલો આપણે શરૂ કરીશું। જો હું પહેલી વખત બોલું ને ત્યારે તમારે સાંભળવાનું, અને બીજી વખત બોલું ને ત્યારે મારી સાથે સાથે ગાવાનું છે, ગાશો ને બધાએ? ચાલો આપણે શરૂ કરીએ। હા, ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બેસવાની પાટલો ને સુવાની ખાટલો ઓઢવાની પીછા આપીશ તને, આપીશ તને, ઓઢવાની પીછા આપીશ તને, આપીશ તને। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? પહેરવાની સાડી મોર પીછાવાળી ઘમારીઓ ઘાઘરો આપીશ તને, આપીશ તને, ઘમારીઓ ઘાઘરો આપીશ તને, આપીશ તને। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચક ચક કરજો ચી ચી કરજો ચણવાની દાણા આપીશ તને, આપીશ તને, ચણવાની દાણા આપીશ તને, આપીશ તને। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બા નહીં વડશે બાપુ નહીં વડશે નાનો બાબો તને ઝાલશે નહીં, ઝાલશે નહીં, નાનો બાબો તને ઝાલશે નહીં, ઝાલશે નહીં? ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? વિદ્યાર્થી મિત્રો, મજા પડી ને ગીત ગાવાની? શેનું ગીત હતું? ચક્કીબેનનું, બરાબર ને? આવું ગીત તો તમે ઘરે પણ ઘણી વાર ગાતા હશો, ગાવ છો ને? તો અહીંયા ચક્કીબેનનું ગીત છે, એમાં શું કહેવા માગે છે તમને સમજાય છે? કે નાનું નાનું બાળક છે એ ચક્કીબેનને પોતાની સાથે રમવા બોલાવે છે, અને એ રમવા માટે કહે છે કે તમે આવશો કે નહીં આવો? જો તમે મારી સાથે રમવા આવશો ને તો હું તમને બેસવા માટે પાટલો આપીશ, પછી સૂવા માટે ખાટલો આપીશ, અને ઓઢવા માટે સરસ મજાના લીસા લીસા પીછા આપીશ।
પછી ચકીબેન રમવા આવે તો એને પહેરવા માટે સરસ મોર પીછાની ડિઝાઇનવાળી સાડી આપશે, પછી ઘમરિયો ઘાઘરો આપશે, સરસ ઘેરવાળો ઘાઘરો. છોકરીઓ ચણિયા ચોળી પહેરતી હોય તો એને તો ખ્યાલ હશે કેવો સરસ આમ ઘેરવાળો ઘાઘરો હોય ચણિયા ચોળીમાં, તો એવો ઘાઘરો એ ચકીબેનને પણ આપશે. પછી એને શું કહે છે ચકીબેનને કે તમે ચકચક કરતા અને ચી ચી કરતા કરતા રમજો. ચકી એમ જ બોલે ને, ચકી શું બોલે, ચી ચી એવું બોલે ને, અને ચકચક ચકચક એવું બોલતી હોય. અને પછી એને ભૂખે લાગે ને, રમવા આવે તો ખાલી રમે જ થોડી, ભૂખ પણ લાગે તો એને ખાવા માટે શું આપશે, દાણા આપશે. શું આવશે, દાણા આપશે. પછી એને બીજું શું કહે છે બાળક કે મારા બાઈ નહીં વઢે તને ને તને મારા બાપુય નહીં વઢે, એટલે કે મમ્મી ને પપ્પા તને ખીજાયશે નહીં, એટલે તું બીક રાખ્યા વગર મારી સાથે રમજે. હો ચકલીને બીક તો લાગતી હોય ને, આપણી ઘરે ચકલી આવે ને બેઠી હોય આંગણામાં તો જેવા આપણે બહાર આવીએ તો બીને ફર કરતી ઉડી જાય છે ને, કારણ કે એને બીક લાગતી હોય છે. એટલે આ બાળક છે એ ચકલીને કહે છે કે તું મારી મારી સાથે રમવા આવ, તને મારા મમ્મી કે પપ્પા કોઈ નહીં વઢે, વઢે એટલે ખીજાશે નહીં, ને બા અને બાપુ એટલે મમ્મી ને પપ્પા, મમ્મી ને પપ્પા કોઈ તને ખીજાશે નહીં, અને નાનો બાબો એટલે કે નાનો નાનો એનો ભાઈ હોય એ તને પકડી પણ નહીં લે, ઝાલશે નહીં એટલે તને પકડી નહીં લે. નાનું બાળક હોય તો એ તો ચકલીને પકડવા જાતું હોય ને, તો ચકલીને એમ કહે છે કે નાનો બાબો છે એ તને પકડી પણ નહીં લે, મારી સાથે રમવા આવીશ ને, આવું કહે છે. મજા આવી આ ગીતમાં, સમજી ગયું ને બધા ગીત? હવે તમારે શું કરવાનું છે આજે હોમવર્કમાં, આ ચકીબેન ચકીબેનનું ગીત છે ને, આ ગીત આમાંથી જોઈ જોઈ અને સરસ અક્ષરે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો લખશો ને બધાય? સારું ચાલો ત્યારે આવજો.